नमस्कार विद्यार्थी मित्र, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनो स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए मूड़ी बजेट एनो दाखला नंबर 5। अशोक कंपनी लिमिटेड रूपया 2 लाख ना एक प्रोजेक्ट में रोकाण करवा विचारे छे, एटले एनो रोकाण छे 2 लाख। अंडरलाइन करजो, घसारो बाद कर्या पछी अने करवेरा पहेलानो नफो, એટલે આમાંથી ઘસારો બાદ કરી દીધો છે પણ કરવેરો બાદ નથી કર્યો, તો આપણે કરવેરો બાદ કરવાનો અને પાછો ઘસારો ઉમેરવાનો એટલે રોકડ પ્રવાહ મળે। ટૂંકમાં અહીંયા 6 કોલમ બનશે। તમને 1 થી 5 વર્ષનો નફો આપ્યો છે, ઘસારો મૂળ કિંમત પર 20% ગણવાનો છે, એટલે એની મૂળ કિંમત જે 2 લાખ છે એના 20%, એટલે વાર્ષિક 40,000 ઘસારો આવશે। અને કરવેરા ચોખ્ખી આવકના 50% ગણવાના છે, કરવેરાનો દર છે 50%। નીચેની પદ્ધતિ ધ્યાનમાં લઈને મૂલ્યાંકન કરો, પરત આપ પદ્ધતિ, પરત આપ સમય, સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ એટલે હિસાબી વળતરનો દર, અને વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય। આ યાદ રાખજો, દરેક પદ્ધતિના 2 નામ છે, પરત આપ સમય એટલે પેલો રોકાણ પરત મુદત, સરેરાશ રોકાણ પર વળતરનો દર એટલે હિસાબી વળતરનો દર, અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય। મૂડી પડતરનો દર 10% અને 10% વટાવ પરિબળે રૂપિયા 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ 5 વર્ષનું આપેલું છે। તો સૌ પ્રથમ વાર્ષિક આપણે ઘસારો શોધીએ, અહીંયા આ સૂત્રનો ઉપયોગ થશે નહીં। યોજનામાં રોકાણ છે 2 લાખનું અને આના 20% એટલે 40,000 ઘસારો। ચલો પરત આપ સમય, એના માટે અહીંયા કોલમ જોઈ લો, વર્ષ નફો માઇનસ કરવેરા કરો એટલે કર બાદ નફો મળે, એમાં પ્લસ ઘસારો કરો એટલે રોકડ પ્રવાહ। આ કુલ 6 કોલમ રોકડ પ્રવાહ માટેની, અને એક સંચિત રોકડ પ્રવાહ માટેની વધારાની કોલમ બનાવી દો, એટલે 7 કોલમ ની અંદર આખી પદ્ધતિ આવી જાય। નફો તમને આપ્યો છે 1 લાખ 1 લાખ 80,000 80,000 અને 40,000 કરવેરા, આના 50% એટલે 50,000 50,000 40,000 40,000 અને 20,000। એટલે કર બાદ નફો પણ છે 50,000 50,000 40,000 40,000 અને 20,000 પ્લસ ઘસારો, ઘસારો દર વર્ષે 40,000। સરવાળો કરીએ, 50,000 + 40,000 એટલે 90,000 90,000, 40 + 40 એટલે 80,000 80,000 અને 20 + 40 એટલે 60,000। સરવાળો, 90,000 90 + 90 એટલે 1,80,000, 1,80 + 80 એટલે 2,60,000, 2,60 + 80 એટલે 3,40,000, 3,40 + 60 એટલે 4,00,000। ચલો આપણું રોકાણ છે 2 લાખ, કોઈ એક ચોક્કસ વર્ષે 2 લાખ મળતા નથી, પણ 2 લાખ કરતા ઓછા બીજા વર્ષે મળે છે, તો માઇનસ બીજા વર્ષના અંતે 1,80,000 એટલે બાદબાકી આવે 20,000, આ ત્રીજા વર્ષમાંથી મેળવવાનું, અને ત્રીજા વર્ષનો જો તમે રોકડ પ્રવાહ જુઓ તો એ 80,000 છે, તો એને ભાગ્યા કરવાના 80,000 બરાબર 0.25 આવે, એટલે રોકાણ પરત મુદત 2.25 વર્ષ કહેવાય। બીજી પદ્ધતિ સરેરાશ વળતરનો દર, એમાં 3 સૂત્ર મૂકી દેવાના, સરેરાશ ચોખ્ખો નફો કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, સરેરાશ રોકાણ મૂળ રોકાણ પ્લસ ભંગાર કિંમત છેદમાં 2 + કાર્યશીલ મૂડી, અને સરેરાશ વળતરનો દર, સરેરાશ નફો પહેલો સૂત્ર
सरेराश रोकाण बीजो सूत्र गुणिया सौ हम सरेराश चोखो नफो एटले कयो नफो लेवानो के घसारो अने करवेरा पछीनो नफो लेवानो जो आ नफो छे घसारा पछीनो एमांथी करवेरो बाद करो एटले कर बाद जे आ नफो आवे आनो सरवाळो लेवानो अने आ 50 ने 50 एक ने एक 2 लाख ए सरवाळो आवे तो अहींया 2 लाख भाग्या कुल वर्ष 5 એટલે 40,000 सरेराश रोकाण जोईए मूल रोकाण 2 लाख प्लस भंगार किंमत नथी अने कार्यशील मूड़ी नथी एटले 1 लाख सरेराश रोकाण थाय सरेराश नफो 40,000 ना छेदमां सरेराश रोकाण 1 लाख गुणिया 100 એટલે 40% चलो त्यार पछी त्रीजी पद्धति वटावेल रोकड प्रवाहनी पद्धति एटले चोख्खू वर्तमान मूल्य वर्ष 1 થી 5 रोकड प्रवाह आ लेवानो 90 90 80 80 અને 60 90,000 90,000 80,000 80,000 जो कोई भंगार किंमत के कार्यशील मूड़ी हो तो आम उमरवानी ए नहीं वटाव परिबळ तुमने प्रथम 5 वर्ष नो आप्यो छे 0.909 826 751 683 અને 621 चलो वटावेल रोकड प्रवाह એટલે ગુણાકાર આવશે 81,810 74,340 60,080 54,640 અને 37,260 સરવાળો થાય 308,130 આને કહેવાય રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય એ છે 2 લાખ એટલે 1,08,130 ચોખ્ખું વર્તમાન મૂલ્ય થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ